પાટણ શાલિવાહન શકનો પ્રારંભ અને આદ્ય શક્તિમાં જગદંબાની ઉપાસના માટે ચૈત્રી નવરાત્રી પર્વની શરૂઆત થઈ રહી છે. શહેરના નગર દેવી કાલિકા માતા મંદિરે યજ્ઞ અને શાસ્ત્રીય સંગીત કાર્યક્રમ કરવામાં આવશે. તેમજ દરરોજ નવી ભાતીગળ સાડી, દેશ વિદેશના ઘાટવાળા અલંકારો અને કલકત્તા, બેંગ્લોર અને વિદેશી રેશમી ફૂલોની આંગી કરાશે. નવરાત્રીના પ્રથમ દિવસે ગુડી પડવાના પર્વે માતાજી સમક્ષ નવચંડી યજ્ઞ યોજાયો હતો, જેમાં ભક્તો દ્વારા આજે વહેલી સવારથી પાટણના નાગરદેવી એવા પ્રાચીન મહાકાળી માતાના મંદિર ખાતે ભક્તોએ શીસ નમાવ્યું હતું. તેમજ ચૈત્રી આઠમના રોજ અમદાવાદની પ્રસિદ્ધ શાસ્ત્રીય સંગીત સંસ્થા સપ્તક અને આકાશવાણીના નામાંકિત કલાકારો દ્વારા સાંજે 6 થી રાત્રિના 10 સુધી શાસ્ત્રીય ગાયન, વાદન અને નૃત્ય રજૂ કરાશે. ક્રીના રામી, જ્યારે ટીવી પર આટણ. પાટણના નગરદેવી મા કાલિકાના પ્રાચીન મંદિરમાં ચૈત્રી નવરાત્રિ નિમિત્તે આજે ગુડી પડવાના દિવસે સૌ પ્રથમ ભવ્યાથી ભવ્ય નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને માતાજીને દેશ વિદેશમાંથી ખરીદેલા અને અમે જે અલંકારો જે ઘડાવ્યા એ બધા જ અલંકારો આજે માતાજીને અલંકારોથી વિભૂષિત કર્યા છે અને માતાજીની જે ફૂલોની આગી આપ જે જોઈ રહ્યા છો એ ફૂલો અમે દેશ વિદેશથી અને રેશમી ફૂલો મંગાવ્યા છે અને આ જે ફૂલો છે એ બેંગ્લોર અને કોલકાતાથી આવેલા ફૂલો છે અને એનાથી અમે માતાજીની આગી સજાવી છે અને આ નવરાત્રિના 9 દિવસ સુધી આ જ પ્રમાણે આ અલગ અલગ ઘાટના અને અલગ અલગ રંગના માતાજીને અલંકારો અને ફૂલોથી માતાજીને સુશોભિત કરાશે અને માતાજીના જે દર્શન છે તે રાતના 10 વાગ્યા સુધી થશે.